तो ग्राउंड रिपोर्ट में हमें बात करिए मंदी ना मारने। समग्र विश्व ने समय बताओ तो शहर आज मंदी ना भरणाम आ गयु छे। एवी मंदी के छेल्ला चार वर्ष थी समय बतावता शहर नो ज समय नथी बदलाई रह्यो। जुओ अहेवाल मां આ દ્રશ્યો છે ગુજરાત સહિત દેશ વિદેશની સમય દર્શાવતા મોરબીના, જે હાલ સમયના વમળમાં ફસાઈ ગયું છે। એવો સમય કે આ શહેરને આ મંદીના વમળમાંથી બહાર નીકળવું પણ અઘરું પડી રહ્યું છે। મોરબીની આ ઘડિયાળના કાંટા હવે ઊંધા ભરવા લાગ્યા છે। જેથી ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા છે। ઘડિયાળ બજારની અંદર ભયંકર મંદી છે। અત્યારે સીઝન ગાળો હોય તો સીઝન ગાળામાં કઈ છે નહીં તો વાય શું હોય પછી એમ। અત્યારે ધંધો કઈ છે નહીં, હવે ખાધા પીધા વગર હાલશે। વિશ્વને સમય બતાવતું મોરબી હાલ સમયથી પાછળ ચાલી રહ્યું છે। તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નહીં કે મોરબીના સમયના કાંટાને મંદીનો કાટ લાગી ગયો છે। ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સમયનું મહત્વ સમજાવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને મંદીનો કાટ લાગ્યો છે। મંદીએ તેને સમયથી પાછો ઠેલવી દીધો છે, કારણ કે મોરબીની ઘડિયાળો વિશ્વના અનેક દેશોમાં જાય છે। છેલ્લા ચાર વર્ષથી આ ઉદ્યોગ મૃતપાય હાલમાં જોવા મળી રહ્યો છે। ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક શ્રમિકો બેકાર બન્યા છે। ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને બે ટંક ખાવાના પણ ફાંફા પડી ગયા છે। તમને જણાવી દઈએ કે ઘડિયાળ ઉદ્યોગ સૌથી વધુ મહિલાઓને રોજગારી આપતો ઉદ્યોગ હતો, જે હવે ડચકા ખાવા લાગ્યો છે। અમે 15 જણા છે અને બધા છોકરા અમારા ઘડિયાળમાં છે। અત્યારે ધંધો કઈ છે નહીં, હવે ખાધા પીધા વગર હાલશે, ખાવ પીવો તો જોશે ને, અને આમ ને આમ છે, અને બપોરનું હોય તો હાંજનું ન હોય, હાંજનું હોય સવારે દૂધનું ન હોય, કેવી રીતે લાઇટ બિલ ભરવા, કેવી રીતે છોકરા હાજા માંદા, વહુ માંદી છે, છોકરા માંદા છે, મને મજા નથી રહેતી। મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો બંદીએ એવો ભરડો લીધો છે કે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઘડિયાળના વેપારીઓ। આ ઘડિયાળ દરેકનો સમય બદલે છે, પરંતુ તેના સર્જનનો સમય છેલ્લા 4-5 વર્ષથી બદલાતો નથી। મોરબીમાં 95% ઘડિયાળના નાના ઉદ્યોગો છે, જેની સ્થિતિ કફોડી થઈ છે। ત્યારે હાલના માર્કેટમાં જેવી ઘડિયાળની માંગ હોવી જોઈએ તેવી જોવા નથી મળી, અને તેની સાપેક્ષમાં 20% જ માંગ છે, જેથી હાલમાં ઘડિયાળના કારીગરોને મહિનામાં ફક્ત 10 દિવસ આવવાનું હોય છે, જેના કારણે આ તમામ કારીગરોના પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું છે। દર વર્ષે જે સિઝન હોય છે એના કરતાં આ વખતે સિઝન થોડી નબળી છે, અને અત્યારે પ્રોડક્શનમાં 50-60% નો ઘટાડો આવ્યો છે। લગભગ અત્યારે મહિનામાં 15 દિવસ જેવી રજા હોય છે, અને પગારમાં બહુ અછત થઈ જાય એમ, 50% જેવો પગાર થઈ જાય એમ। કોરોના મહામારીમાં અનેક ધંધા રોજગારમાં મંદી હતી, અને હાલ તેઓ પણ આ મંદીના મોજામાંથી બહાર નીકળી ગયા છે। પરંતુ મોરબીની ઘડિયાળના કાંટા પરથી કોરોનાનો કાંટ ન ઉતરતા હાલ ઘડિયાળ ઉદ્યોગ મરણ પથારીએ છે। સમગ્ર મોરબીમાં અંદાજિત ઘડિયાળના 250 કરતાં વધુ નાના મોટા યુનિટ સક્રિય છે, જેમાં અંદાજિત 20,000 જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે। પરંતુ હાલ મંદીના કારણે આર્થિક સ્થિતિ ખોરવાઈ ગઈ છે। ભયંકર મંદી છે। પહેલાં તો કોરોના કાળ આવ્યો, પછી લોકડાઉન આવ્યું, આ બધી પરિસ્થિતિ, અત્યારે મહિનામાં 5-10 દિવસ કામ ચાલુ હોય, બંધ હોય, 1 દિવસ જવાનું હોય, 2 દિવસ રજા હોય, એટલે અત્યારની જે મંદીની પરિસ્થિતિ છે એ બહુ કઠિન છે। એમ જે સ્ટાફને બોલાવ્યો હોય એને આવતીકાલે રજા રાખી છે, આવતીકાલે જે બાકીનો સ્ટાફ હોય એને બોલાવી છે, એટલે કોઈ સ્ટાફને કમ્પ્લીટ રજા પણ ન પડે અને થોડી ઘણી રોજદારી ચાલુ રહે, અને અમે પણ શક્ય હોય એટલો સ્ટોક ભેગો કરી અને પ્રોડક્શનને ચાલુ રાખવાનો પ્રયત્ન કરી છે, જેથી હાલ ઘડિયાળ ઉદ્યોગમાં રોજગારી મેળવતા શ્રમિકોને પણ મહિનામાં પૂરતા દિવસનું કામ નહીં મળતા રજડી રહ્યા છે। ન માત્ર કોરોનાને કારણે પરંતુ જીએસટી, પેટ્રોલ ડીઝલના ભાવોમાં ધરખમ વધારાની અસર પણ આ ઉદ્યોગ પર પડી છે, જેથી વેપારીઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે સરકાર આ ઘડિયાળ ઉદ્યોગને પ્રોત્સાહન આપે અને તેમને પડી રહેલી મુશ્કેલીનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવે, જેથી ઘડિયાળ ઉદ્યોગ ફરી ધમધમવા લાગે।